જય સ્વામિનારાયણ બાળ મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 4.3ની થિયરી જોઈ, હવે જોઈએ સ્વાધ્યાય 4.3. એની પહેલાં એક સૂચના ખાસ બાળ મિત્રો, કે આપણે જે પણ દાખલા ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં છોડેલા છે એ દાખલાઓ, એ ગ્રાફ આપણે ગ્રાફ પોથીમાં દોરવાના હોવાથી આપણે બાકી રાખેલ છે. જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે ગ્રાફ પોથી મંગાવી અને ચેપ્ટર 3 અને 4ના જે ગ્રાફ બાકી છે એ બધા જ આપણે વ્યવસ્થિત કમ્પ્લીટ ગ્રાફ પોથીમાં કરીશું, ત્યાર પછી આગળનું ચલાવીશું. એટલે આ ખાસ સૂચના બધા બાળમિત્રો યાદ રાખજો, અહીંયા પણ જે દાખલા નથી કરેલા કે જે દાખલાઓ ગ્રાફવાળા હોય હશે એ આપણે ગ્રાફ પોથીમાં કરીશું. જે બાળકોને જો જાતે આવડે તો પ્રયત્ન કરવો, બાકી અત્યારે રહેવા દેવું, જ્યારે ખુલશે ત્યારે આપણે કરાવીશું. તો હવે જોઈએ બીજો દાખલો. પ્રશ્ન 2, બિંદુ 2.14 માંથી પસાર થતી 2 રેખાઓના સમીકરણો આપો. આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે? તો આપણે જોઈએ બાળમિત્રો, 4.3 આપેલું છે, એમાં સૂચના છે કે 2.14 માંથી 2 રેખાઓના સમીકરણો આપવાના છે. તો 2.14 એનો મતલબ x² અને y² હોય એવું આપણે સમીકરણ બનાવવાનું છે. અહીંયા અનેક સમીકરણ મેળવી શકીએ છીએ, બધા બાળકોને અલગ અલગ જવાબ પણ આવી શકે. તો અહીંયા આપણે જોઈએ, સરળતા ખાતર આપણે પેલું સમીકરણ આવું લીધું કે 7x - y = 0. તેથી 7 કૌંસમાં 2, એક્સની જગ્યાએ આપણે કેટલા લખીએ છીએ 2, -y = 14. કારણ જો y = 14 મળે તો આ સમીકરણ છે એ 2.14માંથી પસાર થાય. તો 7 × 2 = 14, -y = 0, 14 છે એ જમણી બાજુ જશે એટલે -14, તો -y = -14, તેથી y = 14. તો એનો મતલબ y = 14 આવ્યા, એટલે કે 7x - y = 0 એ 2.14માંથી પસાર થાય છે. એવી જ રીતે બાળમિત્રો બીજું સમીકરણ આ રીતે લીધેલું, 4x - y = -6. તો 4 કૌંસમાં 2, એક્સની જગ્યાએ કેટલા લેખા 2, -y = -6, 4 × 2 = 8, -y = -6, 8 છે એ જમણી બાજુ જાય એટલે -8, -6 અને -8 નિશાની સરખી એટલે સરવાળો કેટલો થશે? તો 8 × 6 = 14, તો -14 મોટી સંખ્યાની નિશાની, તો y = 14, કારણ -, બંને બાજુથી ઉડી જશે. તો આપણને આ 2 સમીકરણ મળ્યા 2.14માંથી પસાર થતા હોય એવા. તો આવી અનંત રેખાઓ મેળવી શકાય કારણ કે 1 બિંદુમાંથી પસાર થતી અનંત રેખાઓ દોરી શકાય. કોઈ પણ તમે 1 બિંદુ ટપકું કરશો, એક આ રીતે ટપકું કરેલું હોય, તો એમાંથી અનેક રેખાઓ આપણે શું કરીએ, દોરી શકીએ છીએ. તેથી અહીંયા આપેલું છે કે આવી અનંત રેખાઓ મેળવી શકાય કારણ કે 1 બિંદુમાંથી પસાર થતી અનંત રેખાઓ દોરી શકાય. તો આ થયો બાળમિત્રો બીજો દાખલો. હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. ચલો ત્રીજો દાખલો, સ્વાધ્યાય 4.3નો ત્રીજો દાખલો. જો બિંદુ 3-4 સમીકરણ 3y = ax + 7ના આલેખ પરનું 1 બિંદુ હોય તો એની કિંમત શોધો. હવે આલેખ પરનું કે અથવા તો આ સમીકરણ પરનું બિંદુ કહેવામાં આવે, તો એની કિંમત શોધો, અથવા તો એની જગ્યાએ બીજો કોઈ અચળાંક કે આપે, કોઈ પણ વસ્તુ આપી શકે. તો અહીંયા તમે જાણો છો કે આ બિંદુ છે એમાં 3 છે એ x ની જગ્યાએ આવે અને 4 છે એ y ની જગ્યાએ, કારણ 3 છે એ x દર્શાવે,
चार से ई वाई एम दर्शावे, तो आ समीकरण में एक्स की जगह त्रण मूकीए अने वाई नी जगह चार मूकीए तो आपने ए नी किंमत मळे। तो जो बाळ मित्रों, त्रण वाय बराबर एक्स वत्ता सात में एक्स बराबर त्रण वाय बराबर चार लेता, तेथी त्रण कौंश में वाय एटले के चार बराबर ए कौंश में त्रण कारण एक्स की जगह त्रण वत्ता सात, त्रण चार बार, त्रण गुणिया एटले त्रणे वत्ता सात, तो त्रणे एमने एम ज छे बाळ मित्रों। आ सात छे ई डाबी बाजू जाए एटले माइनस सात थाय, तो बार माइनस सात जे अहींया लिखा जमणी बाजू फेरवी काढ्यो, एक्स बराबर वाय होय तो वाय बराबर एक्स लखाय, ई रीते त्रण वाय सात आ बाजू आवे एटले माइनस, तो त्रण वाय बर सॉरी त्रण ए त्रणे बराबर बार माइनस सात कारण सात डाबी बाजू गया एटले माइनस सात थया। त्यार पछी त्रण ए बराबर बार माइनस सात, तेथी त्रण ए बराबर पांच, बार माथी सात जाए एटले पांच, तेथी ए बराबर पांच, ए त्रण क्या जसे छेद मा, तो ए बराबर पांचना छेद मा त्रण। तो आ थयो बाळ मित्रों 4.3 त्रीजो दाखलो। जो बीजा ने त्रीजा दाखला में ख्याल न आयो हो तो चोक्कस मारो संपर्क करजो, उदाहरणना दाखला सोल्व करता रहेजो बाळ मित्रों। अस्तु, जय स्वामीनारायण।